नमो नये सौर्यं नमो नये सौजयं नमो नये सौतिगावती सवनम ओंकार संयुक्त नित्यं जयंती योगिन कामदमोक्षण से ओंकाराय नमो नम मंगल भगवान मंगलन कुंकुंडारी स्वामी भूत्या चकास्ते चित्तवाय भवाय नियम सार भगवान कुमकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रोगमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमा व्यवहार चारित्र अधिकार मा गाथा 63 सुधी स्वाध्याय पूरो कर्यो छे। हवे मुनिवर पद्म प्रोगमलधारी देव कलश 86 कहे छे, तो कलश 86 आजे लईशुं अने ए पछीथी कुमकुंदाचार्य भगवाननी 64मी गाथा छे। तो कलश 86 भुक्त्वा भक्तम भक्त हस्ताग्रदत्तम ध्यात्वात्मनम पूर्ण बोध प्रकाशम तप्त्वा चैवम सत्तप सत्तपस्वी प्राप्तो तित्तं मुक्ति वारांगनाशः। शशि मां कलशना अर्थ में कहे छे के भक्तना हस्ताग्रह थी देवामां आवेलू भोजन लईने एटले आहार दान થયું છે, તો એ આહારદાન લઈને એમ કરીને શરૂઆત કરી છે। ખરેખર આહારદાનથી કંઈ થાય છે એમ નહીં, પણ અહીંયા 63મી ગાથામાં એષણા સમિતિની વાત આવી અને એમાં વ્યવહાર એષણા સમિતિમાં એ વાત દર્શાવી કે મુનિ આહાર ગ્રહણ કરે છે તો કઈ રીતે યત્નાપૂર્વક ગ્રહણ કરે છે, એટલે એ વાત લીધી કે એવો આહારદાન લીધા પછીથી, એટલે મુખ્યતા એની નથી, મુખ્યતા તો હવે જે વાત કરે છે એની છે કે પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને એ રીતે સપ્ત તપને સમ્યક તપને તપીને તે સપ્ત તપસ્વી સાચો તપસ્વી દેદીપ્યમાન મુક્તિ વારાંગણાને પ્રાપ્ત કરે છે। કૃષ્ણા સમિતિની વાત હતી એટલે એ રીતે વાતની શરૂઆત કરી કે ભક્તના હસ્તાગ્રત હાથની આંગળીઓથી દેવામાં આવેલું ભોજન લઈને પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને એ રીતે સત તપને પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને એ રીતે સત તપને સમ્યક તપને તપીને સમ્યક તપની વ્યાખ્યા આ રીતે કરી કે પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન એને અહીંયા સત તપ કહ્યું, સમ્યક તપ કહ્યું, અને એવું તપ કરીને એવા તપને તપીને તે સાચા તપસ્વી દેદીપ્યમાન મુક્તિ વારાંગણાને એટલે મુક્તિ રૂપી સ્ત્રીને પ્રાપ્ત કરે છે। તો કળશ 86નો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 134 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 141 શ્લોક 86 ઉપરનું પ્રવચન શું કહે છે, ભક્તના હસ્તાગ્રથી દેવામાં આવેલું ભોજન લઈને ગુરુદેવ અહીંયા કહે છે કે મુનિની એષણા સમિતિની વાત ચાલે છે ને, તો કહે છે કે મુનિને આહાર દેવામાં આવે છે તેને લઈને મુનિને એષણા સમિતિનો આહાર લેવાનો વિકલ્પ હોય છે, એટલે કહે છે કે આહાર લઈને
ભોગવીને બસ કેટલું કહી અને વ્યવહારની વાત કરી કેટલું કહીને આટલી આ વ્યવહારની વાત કરી કે મુનિને આહાર હોય છે અને એ એષણા સમિતિ પૂર્વક આહાર ગ્રહણ કરે છે. હવે કહે છે કે પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને નિત્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરીને પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને એમાં તો આત્માનું સ્વરૂપ દર્શાવી દીધું. આત્મા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે, સર્વજ્ઞતા અંદરમાં પડી છે. પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળો આત્મા, જ્ઞાન કેવળ જ્ઞાન બહારથી આવતું નથી, કેવળ જ્ઞાન એ તો એનો સ્વભાવ છે. સર્વજ્ઞતા તો આત્માનો સ્વભાવ છે, અંદરમાં એવો ગુણ પડ્યો છે, એવી સર્વજ્ઞતા પડી છે જે પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળો આત્મા, પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળો આત્મા એમ કહીને એ વાત સમજાવી દીધી કે કેવળ જ્ઞાન એને થાય છે તો એ પણ એને અંદરમાં પડ્યું છે, એની વ્યક્તતા છે. કાંઈ જગત આખાને જાણવા જાય છે એટલે એનું જ્ઞાન થાય છે એવી કોઈ વાત નથી હોતી, કે બીજા કોઈ પ્રકારે એને જ્ઞાન થાય છે એમ નથી. જે અંદરમાં પડ્યું છે એ બહારમાં પ્રગટ થાય છે. પૂર્ણપણે જે વસ્તુ છે એ પ્રગટ થાય છે તો પણ પૂર્ણપણે પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે નિત્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરીને, હૃદય કહે છે કે લ્યો નિત્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપી આત્મા એ ધ્રુવ છે, એ ધ્રુવ છે, અને તેનું ધ્યાન કરીને. હવે ધ્યાન કરવું એટલે એ તો પર્યાય થઈ, ધ્યાન કરવું, પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું એ કરી શકે છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા એ કરી શકે છે. અને એ જ એનું કાર્ય છે, એ જ કરવા જેવું છે, એ જ નિયમ છે. શરૂઆતમાં ત્રીજી ગાથામાં નિયમ જે કહ્યો તેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ કરવા યોગ્ય છે એમ વાત કરી. એ ત્રણેય કાંઈ જુદા છે એમ નથી, એ ત્રણેય એક જ છે. અને એ આત્માનું ધ્યાન કરતા થાય છે તો એ કરવા યોગ્ય છે. નિત્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપી આત્મા એ તો ધ્રુવ વસ્તુ છે, ત્રિકાળી વસ્તુ છે, અને તેનું ધ્યાન કરીને, તેનું ધ્યાન થાય છે માટે એ કરે છે. એનું ધ્યાન ત્યાં એકાગ્રતા થઈ શકે છે એટલે મહાપુરુષોએ એવી એકાગ્રતા કરી છે, અને એમ એ ભાવે પોતે થયા છે. જેવું સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે, એવા ભાવે વર્તમાન પર્યાયમાં થયા છે. એનું ધ્યાન કરીને, તો ધ્યાન કરવાવાળી તો એ પર્યાય છે, એ સમયની જે દશા છે એ ધ્યાન કરવાવાળી છે. કોનું? જ્ઞાન સ્વરૂપી આત્માનું ધ્યાન કરવાવાળી એ પર્યાય છે. એક તો ધ્રુવની વાત કરી કે નિત્ય પૂર્ણ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ ધ્રુવ છે, અને બીજી વાત એ કરી કે એનું ધ્યાન કરીને એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરે છે એ ધ્યાન, અને એ પર્યાય છે. માર્ગ જે છે એ પર્યાયમાં છે, માર્ગ છે પર્યાયમાં છે. અહીંયા કહે છે કે એ રીતે સપ્તપને, સમ્યક તપને તપીને, હૃદય સમજાવતા કહે છે જોયું સત તપ આ છે કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં તેનું ધ્યાન કરીને લીન થવું, એ સત છે, એ કરવાનું છે, સત તપ છે. સાચું તપ એ છે જે તપ પરની મદદ વિના, ઇન્દ્રિયોની પણ મદદ વિના થાય છે, એમાં પરની કોઈની અપેક્ષા પણ નથી, અને એવું એ તપ થાય છે. બાહ્યમાં ઉપવાસ કરીએ તો એમાં શરીરની અપેક્ષા આવી, ખોરાક ન લેવાની એવી પણ અપેક્ષા આવી,
ત્યારે આ અંતરંગ તપ છે એમાં કોઈ પરની અપેક્ષા નથી અને એ જ સાચું સમ્યક તપ છે કે છે કે સત તપ આ છે કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં તેનું ધ્યાન કરીને લીન થવું ત્યાં એકાગ્રતા કરીને પછી લીન થવું એટલે એવા ભાવે જ રહેવું પૂર્ણ સ્વરૂપને ધ્યેય બનાવીને તેના ધ્યાનમાં લીન થવું તે સત તપ સાચું તપ અને સાચું મુનિપણું છે એમ કહે છે પૂર્ણ જ્ઞાન પ્રકાશ જ જેનો સ્વભાવ છે એવા આત્માને દ્રષ્ટિમાં લઈને અને તેનું ધ્યાન કરીને તેમાં લીનતા કરવી તે સમ્યક તપ છે ગુરુદેવે કેટલી બધી ધ્યાન વિશેની વાત કરી છે ધ્યાન કરવા વિશેની કેટલી બધી વાત કરી છે કેટલી વાર કરી છે વાત અહીંયા નિયમસારમાં તો કેટલી બધી વખત એ વાત આવી સમયસારમાં પણ કેટલી બધી વખત એ વાત આવી કે એને ધ્યાનમાં જ પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે સ્વાનુભૂતિ નિર્વિકલ્પ ધ્યાનમાં જ થાય છે એ વિકલ્પ નથી હોતા વિકલ્પ વિનાનું ધ્યાન હોય છે જ્યાં સુધી એ વિકલ્પમાં રોકાઈ રહ્યો છે ત્યાં સુધી એને સ્વરૂપમાં એકાગ્રતા થતી નથી ત્યાં સુધી એનો ઉપયોગ પણ શુદ્ધ ઉપયોગ નથી જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે ત્યારે જે ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે અને એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે અને એવા નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને સ્વાનુભૂતિ થાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે અહીંયા કહે છે કે પૂર્ણ જ્ઞાન પ્રકાશ જ જેનો સ્વભાવ છે પૂર્ણ જ્ઞાન પ્રકાશ જ જેનો સ્વભાવ છે એવા આત્માને દ્રષ્ટિમાં લઈને અને તેનું ધ્યાન કરીને તેમાં લીનતા કરવી તે સમ્યક તપ છે અહીંયા તો તપની વાત ચાલે છે ને એટલે લીનતા કરવી એને તપ કહ્યું છે માત્ર અનુભવ કરવો સહાનુભૂતિ કરવી એટલું જ નહીં પણ એનાથી આગળ વધીને ત્યાં લીનતા કરવી એને તપ કહ્યું છે અને એવી લીનતા થાય છે તો મુનિને બહારમાં જે કાંઈ ચાલી રહ્યું છે એની સાથે કાંઈ સંબંધ હોતો નથી કે પોતે પોતાના સ્વરૂપને વિશે એવા લીન થાય છે તો શરીરમાં જે કાંઈ થઈ રહ્યું છે એ સાથે એમને કાંઈ સંબંધ રહેતો નથી એ વખતે એવો તાપ પડતો હોય તો પણ અને બાહ્યમાં એવા જીવજંતુનો ઉપદ્રવ હોય તો પણ ગમે તે હોય અને એ વખતે મુનિ પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવી રહ્યા છે અને બહારમાં જે કંઈ પરિસર સહન કરે છે તો એ તરફ એમનું લક્ષ પણ હોતું નથી આપણને એમ લાગે કે મુનિરાજ તો પરિસર સહન કરી રહ્યા છે પણ મુનિરાજ તો પોતાના ધ્યાનમાં આનંદના ઊંટડા પી રહ્યા હોય છે એટલે એવું જે ધ્યાન એવી જે સ્વરૂપને વિશે લીનતા એને સમ્યક તપ કહ્યું છે અને આવું જ્યારે તપ હોય છે તો પછી મુનિરાજને આહારનો વિકલ્પ પણ આવતો નથી એમને એમ એ ધ્યાનમાં ને ધ્યાનમાં ઘણો સમય વિતાવે છે દિવસમાં થોડીક ક્ષણ પૂરતા બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે એવું વારંવાર થયા કરે છે અને એવું ઘણીવાર તો દિવસો સુધી ઘણા દિવસો સુધી ચાલે છે એટલે એ જોઈને બાહ્યમાં એમ લાગે કોઈને કે મુનિરાજે આહાર લીધો નથી એમને ઉપવાસ છે આજે એક દિવસનો ઉપવાસ થયો બે દિવસના ઉપવાસ થયા ત્રણ દિવસના ઉપવાસ થયા મુનિરાજને તો અઠમ થયો એટલે એ બહારમાં એમને ત્રણ દિવસના ઉપવાસ એટલે ખોરાક લીધો નથી તો અઠમ થયો એ વાતને લોકો જુએ છે અને એનું અનુકરણ કરે છે પોતે પણ ત્રણ દિવસ સુધી ખોરાક લેતા નથી અને માને છે કે અમે પણ એવું તપ કરીએ છીએ તો અહીંયા સમજાયું કે એ તપ નથી તપ તો સ્વરૂપમાં લીનતા થાય છે તે તપ છે મુનિરાજે જે તપ કર્યું છે એ તો સ્વરૂપને વિશે લીનતારૂપ તપ કર્યું છે એ સમ્યક તપ છે એ સાચું તપ છે શું કહે છે કે પૂર્ણ જ્ઞાન પ્રકાશ જ જેનો સ્વભાવ છે એવા આત્માને દ્રષ્ટિમાં લઈને
અને તેનું ધ્યાન કરીને તેમાં લીનતા કરવી તે સમ્યક તપ છે. અને પછી સાથે બહારમાં ઉપવાસ આદિ હોય, પણ સાચું તપ તો આ છે. અને આ સાચું સમ્યક તપ છે એ નિર્જરાનું કારણ છે, એ નિર્જરાનું કારણ છે. આ વ્યવહાર એષણા સમિતિનો વિકલ્પ છે તે સમ્યક તપ નથી, કેમ કે એ તો વ્યવહાર રાગ છે. પરંતુ અંદરમાં એકાગ્ર થવું તે સમ્યક તપ છે. એટલે બાહ્યમાં જે આચાર વિચાર શુદ્ધ પાળવા, 28 મૂળ ગુણ સહિત બાહ્ય જે ચારિત્ર છે, તો એ તો શુભ વિકલ્પ છે, તો શુભ વિકલ્પ છે. અને એવો જ વિકલ્પ મુનિરાજને હોય છે. પોતે વર્તમાન પર્યાય રૂપ નથી, એટલે કે મનુષ્યની પર્યાય છે એ પોતાની પર્યાય નથી. અને એ પર્યાયને અનુરૂપ જે શરીર મળ્યું છે, મનુષ્યનું શરીર છે, એ પણ પોતાનું નથી. એ વાત તો એમને સહજ છે. એટલે શરીર સંબંધીની જે કાંઈ ક્રિયા વગેરે હોય એને પોતાની તો ક્યાંથી માને. એટલે મુનિરાજના અંતરમાં તો એવો કોઈ ભાવ હોતો જ નથી કે આ બધી જે બાહ્ય ક્રિયાઓ જે છે તે હું કરું છું, એવું હોતું જ નથી. પરંતુ સહજપણે જ મુનિરાજની એવી દશા છે કે સ્વરૂપ તરફ લક્ષ રહ્યા કરે છે, એટલે યત્નાપૂર્વકનું જ જીવન હોય છે. એમાં પાંચ સમિતિની વાત કરી, પાંચ મહાવ્રતની વાત કરી, એ બધું બહારમાં હોય છે. 28 મૂળ ગુણ સહિતની વાત કરીએ, આપણે દ્રવ્યલિંગની વાત કરીએ, તો એ બધું હોય છે. જેથી મુનિરાજને કોઈ પણ પ્રકારે હિંસા ન થાય, કોઈ દોષ ના આવે, એટલે એ હોય છે. તો ગુરુદેવ એની વાત કરતા કહે છે કે એટલે એ તો શુભ વિકલ્પ છે. અને એ શુભ વિકલ્પ જે છે એ ખરેખર કાંઈ તપ નથી, જેમાં પરની અપેક્ષા રહેલી છે એ કાંઈ તપ નથી, એને તો શુભરાગ કહો. પરંતુ અંદરમાં એકાગ્ર થવું તે સમ્યક તપ છે, અને તે શુદ્ધ એષણા સમિતિ, નિશ્ચયથી એષણા સમિતિ છે. બીજી રીતે કહીએ તો પૂર્ણ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવું, તેના તરફના વલણવાળી એકાગ્રતાની દશા કરવી, તેના એટલે ભગવાન આત્માના પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના વલણવાળી એકાગ્રતાની દશા કરવી, તેને અહીંયા નિશ્ચય એષણા સમિતિ અથવા તો સાચું તપ, સત તપ, સાચું તપ અને સાચું મુનિપણું કહેવામાં આવે છે. આનું નામ સમ્યક તપ અને સાચું મુનિપણું છે. પાંચ મહાવ્રતનો વિકલ્પ કે વ્યવહાર એષણા સમિતિ કે સાચું તપ કે સાચું મુનિપણું નથી, એને તો ઉપચારથી તપ કહેવામાં આવે છે. ઉપચારથી તપ, વ્યવહારથી તપ શા માટે કહેવામાં આવે છે? કેમ કે મુનિરાજને સમ્યક તપ હોય છે, સ્વરૂપમાં લીનતારૂપ સમ્યક નિશ્ચય તપ છે, તો પછી આ એષણા સમિતિને ઉપચારથી વ્યવહાર તપ કહેવામાં આવે છે. જે શુભ વિકલ્પરૂપ છે, એ શુભ વિકલ્પરૂપ છે, એટલે એને ઉપચારથી વ્યવહાર તપ કહેવાય છે. પણ ખરેખર એ તપ નથી. તપ તો પોતાના સ્વરૂપમાં લીનતા થવી એ જ તપ છે. તો એવા તપસ્વી, એના વિશે આગળ કહે છે કે તે સત તપસ્વી, સાચા તપસ્વી દેદીપ્યમાન મુક્તિ વારાંગનાને પ્રાપ્ત કરે છે. તે મુક્તિને પ્રાપ્ત કરે છે, મુક્તિરૂપી સ્ત્રીને પ્રાપ્ત કરે છે. હવે ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ કેવી ભાષા છે. પરમ સત એવા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને શોધીને, પરમ સત એવા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને શોધીને, પકડીને તેમાં લીન થાય તે જ સાચો તપસ્વી છે, એટલે કે સાચા મુનિ છે. ભગવાન આત્માને શોધીને, પકડીને એમાં લીન થાય તે જ સાચો તપસ્વી છે, તે જ સાચા મુનિ છે. આ સાચું તપસ્વીપણું, આ સાચું મુનિપણું છે.
सत तपस्वी तपनो करनार तेने कहिए कि जे पूर्ण ज्ञान घन स्वरूप ज्ञान प्रकाशनी मूर्ति प्रभु आत्मा ना ध्यान में लीन थाय एने साचो तपस्वी थी अने ये लीनता थई छे एज साचु तप छे एज साचु मुनिपण छे अने एज साची दीक्षा छे। आवी वात थई एटले कोईए अहींया प्रश्न कर्यो कि आवुं जाण्या पहेला दीक्षा लई ले तो शुं वांधो, आवुं जाण्या पहेला दीक्षा लई ले तो वांधो शुं एमां। गुरुदेव कहे छे कि पण दीक्षा कोने केवी, दीक्षा कोने केवी, दीक्षानी दशा शुं, दीक्षा ए केवी दशा छे ए जाण्या विना दीक्षा होय क्यांथी, जेने एनी खबर नथी कि दीक्षा એ કેવી પર્યાય છે એનું ભાન પણ નથી, એને દીક્ષા ક્યાંથી હોય એમ કહેવું છે। એટલે પાછો ફરીથી પ્રશ્ન કરનારે પ્રશ્ન કરીને જવાબ આપ્યો છે કે એ તો પછીથી દીક્ષા લીધા પછીથી શીખી લેશે, જાણી લેશે, એમાં કંઈ વાંધો, પહેલા અત્યારે દીક્ષા લઈ લે અને પછી કંઈ આ બધું જાણી લે તો શું વાંધો એમ। ઘણાના મનમાં આવો પ્રશ્ન થાય છે કે કઈ વાંધો નહીં, સમ્યક દર્શન નથી અને દીક્ષા લીધી છે તો કઈ વાંધો નહીં, હવે ત્યાં જઈ અને દીક્ષા લીધી છે એટલે હવે પછી આગળ એવો પુરુષાર્થ કરશે, અહીંયા ઘરમાં બેઠા બેઠા તો કઈ પુરુષાર્થ એવો થાય નહીં। આ માન્યતા ઘણા લોકોની છે કે સમ્યક દર્શન પ્રગટ કરીએ અને પછી દીક્ષા લઈએ, એને બદલે પહેલા દીક્ષા લઈ લઈએ અને પછી સમ્યક દર્શન પ્રગટ કરીશું, એમાં શું વાંધો, એમાં શું વાંધો। ઘણાને આ પ્રશ્ન થાય, શાસ્ત્રનો અભ્યાસ હોય નહીં, સાચી વસ્તુ સમજ્યા ન હોય એટલે આવા વિકલ્પો આવે, ઘણાને થાય કે કઈ વાંધો નહીં, જે છે તે આપણા કરતા તો સારા ને, ઘણા લોકો તો આવું પણ કહે છે કે આપણા કરતા તો સારા ને, જે કરે છે તે આપણા કરતા તો સારું ને, ત્યાં લઈ જઈને કંઈક કરશે, આપણે અહીંયા કરીએ એના કરતા તો ત્યાં જઈને કંઈક કરશે, લઈ લઈને પછી શીખી લેશે તો શું વાંધો। ગુરુદેવ એનું સરસ સમાધાન આપ્યું છે, ગુરુદેવ કહે છે કે પછી શું શીખી લેશે, પછી શું શીખી લેશે, કેમ કે જે હજુ જે પહેલું શીખવાનું છે તે તો શીખ્યો નથી, પહેલું શીખવાનું શીખ્યો નથી અને પછી એ શીખ્યા વિના એ બીજી વાતમાં આગળ વધવા ધારે છે તો એમાં પહેલી વાત જાણતો નથી તો બીજી વાતમાં એ તો નિષ્ફળ જશે કે નહીં જાય। કોઈને એમને એમ ચડાવી દેવામાં આવે પાંચમા ધોરણમાંથી, પાંચમા ધોરણ સુધીનું કંઈ આવડતું ન હોય ને સીધું જ, પછી તો કંઈ કંઈ વાંધો નહીં એમ છઠ્ઠા ધોરણમાં ચડાવી દો ને, તો પછી શું કરશે, એ છઠ્ઠા ધોરણમાં આગળ વધશે કેવી રીતે વધશે, આગળની વાતનું તો ભાન નથી તો કેવી રીતે આગળ વધશે। ત્યાં તો આપણે એમ કહીએ કે ના ના બરાબર પાકું બધું કરવું પડે, એમને એમ ચડાવવાનો કાંઈ અર્થ નથી, નહીતર એમાંય પાછો ફેલ થશે, એટલે કોઈ વસ્તુ કે સારી રીતે એ ભણી નહીં શકે। ત્યાં તો આપણે એમ કહીએ વ્યવહારની વાતમાં, અહીંયા આ વાતમાં આપણે એમ કહીએ કે ના ના પહેલા લઈ લે દીક્ષા, કઈ વાંધો નહીં પછી ત્યાં જઈને કરશે। હવે જરાક ધાર્મિક રીતે શાસ્ત્રની ભાષામાં સમજીએ કે દીક્ષા શું છે। ગુરુદેવે તો અહીંયા એક લીટીમાં કહી દીધું છે, એનો વિસ્તાર કરીએ, દીક્ષા એટલે શું, દીક્ષા એટલે ચારિત્રનો પર્યાય, દીક્ષા તો ચારિત્રનો પર્યાય છે ને, તો સમ્યક શ્રદ્ધા વિના ચારિત્ર હોય ક્યાંથી, પહેલા સમ્યક શ્રદ્ધાનું હોય ને, પોતાના સ્વરૂપનું સમ્યક શ્રદ્ધાનું હોય તો પોતાના સ્વરૂપને વિશે લીનતારૂપ નિશ્ચયથી સમ્યક ચારિત્ર હોય, પણ સમ્યક શ્રદ્ધાન જ નથી, સ્વરૂપનું સમ્યક શ્રદ્ધાન થયું નથી તો સ્વરૂપમાં લીનતા ક્યાંથી થશે। સમ્યક શ્રદ્ધાન અનુભવ સહિત સ્વાનુભૂતિ સહિત જે સમ્યક શ્રદ્ધાન થાય જેને આપણે સમ્યક દર્શન કહીએ, અને આવું સમ્યક દર્શન થતાં પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થાય છે, અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે અને વર્તમાન પર્યાયથી પોતે ભગવાન આત્મા જુદો છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, આ બધું સહજ થઈ જાય છે, એટલે
જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ હોય છે, આ બધું એને સહજ હોય છે. એટલે આવું જ્યાં સુધી એને અનુભવ્યું નથી, જાણ્યું નથી, ત્યાં સુધી એને ચારિત્ર ક્યાંથી થશે? નિશ્ચયથી ચારિત્ર જે કહ્યું એ તો સ્વરૂપને વિશે લીનતાને ચારિત્ર કહ્યું. તો જજી જેને સ્વરૂપનો સ્પર્શ નથી થયો એને સ્વરૂપમાં લીનતા ક્યાંથી થાય? સ્વરૂપમાં લીનતા થતા પહેલા સ્વરૂપને એ અનુભવે છે. સ્વરૂપનો અનુભવ થવો અને પછી એમાં લીનતા થવી, વધારે સમય સુધી ત્યાંને ત્યાં રહી જવું, એને ચારિત્ર કહ્યું છે. એટલે સ્વરૂપનો અનુભવ થયા વિના ચારિત્ર ક્યાંથી હોય? નિશ્ચય ચારિત્ર હોય નહીં, નિશ્ચય ચારિત્ર નથી તો જે કાંઈ છે એ બધો વિકલ્પ છે. બાહ્ય વ્રત તપ જે છે એ તો શુભ વિકલ્પ છે, એમાં તો પરની અપેક્ષા છે અને એ તો બંધનું કારણ છે. શુભ ભાવ છે એ તો પુણ્ય બંધનું કારણ છે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી ચારિત્ર હોઈ શકે નહીં. એની શ્રદ્ધા હજી સમ્યક થઈ નથી ત્યાં સુધી એનું ચારિત્ર હોય એ પણ સમ્યક હોય નહીં. માત્ર બાહ્ય ચારિત્ર લે તો એ શુભભાવ વિકલ્પરૂપ છે અને એ પુણ્યબંધનું કારણ છે. એને વિધે થઈ અને દેવલોકમાં જવાય કે મનુષ્યની પતિ થાય એથી વિશેષ કાંઈ ન થાય, પણ ભવના ભ્રમણ તો બાકી જ રહે. મિથ્યા દ્રષ્ટિ એવા પુણ્યના બંધ કરીને દેવલોકની ગતિ પામે તો એ મિથ્યા દ્રષ્ટિ દેવ ત્યાં જઈને શું કરશે? દેવનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું, ઓછામાં ઓછું. તો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય અને ત્યાં જઈને એ મિથ્યા દ્રષ્ટિ દેવ શું કરે? એને સુવિધાઓ બધી પ્રાપ્ત થઈ ગઈ હોય, એને શારીરિક રોગ વગેરે ન હોય, પણ એને ઈચ્છા તૃષ્ણા એષણા આસક્તિ આ બધું તો હોય જ. એને કસાયો બધા જ પડ્યા છે, એક પણ કસાય ગયો નથી. સમ્યક દર્શન નથી તો બધા કસાયો તો પડ્યા જ છે. તો એ શું કરશે? એ કરે ત્યાં શું? ત્યાં જઈને શું કરશે? અને કેટલો બધો વખત, 10,000 વર્ષ સુધી એ ક્રોધ માન માયા લોભમાં જ રહેશે. આપણે અહીંયા વધારેમાં વધારે 100 વર્ષનું આયુષ્ય કહીએ અને એમાં ક્રોધ માન માયા લોભમાં રહીએ તો એ તિરંજમાં જઈએ તો પેલો તો 10,000 વર્ષ સુધી ક્રોધ માન માયા લોભમાં રાચી રહેશે. એટલે ક્યાં જશે? તિરંજમાં જ જશે, બીજું શું કરશે? એટલે સમ્યક દર્શન વિનાના એવા શુભભાવથી ભવના ભ્રમણ અટકતા નથી, કાંઈ થતું નથી. એટલે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ, સ્વરૂપનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય, એટલે સહજ રીતે વૈરાગ્યની દશા આવે અને સહજ રીતે પછી બધું છૂટી જાય અને આગળ વધતા પોતાના સ્વરૂપમાં વિશેષતાથી લીનતા થાય. એટલે દેશ વ્રત થાય અથવા તો એવી ચારિત્રની દશાને પ્રગટ કરે એટલે કે મુનિ થાય, એમ જ આખો ક્રમ છે. અને એ રીતે જ દીક્ષા કહેવાય છે. દીક્ષાની દિશા આ રીતે જ હોય. નિશ્ચયથી પોતાના સ્વરૂપને વિશે લીનતા જે થઈ છે એને મુનિ પણ કહ્યું છે. ગુરુદેવે એમાં એમ કહ્યું કે પછી શું કરશે? જે પહેલા શીખવાનું છે એ તો શીખ્યો નથી, એટલે કે સમ્યક દર્શન તો પ્રગટ કર્યું નથી, આત્મા શું ચીજ છે એનો અનુભવ થયો નથી, જગત આખું અને જગતના બધા જ પરિણામનો એમાંથી એને રૂચિ તો ઓછી થઈ નથી, જરાય રૂચિ ઘટી નથી. કેમ કે એમાં પોતાપણું કર્યું છે, એમાં એકત્વ મમત્વ તો એને એવું ને એવું પડ્યું છે. તો પછી એ સ્વરૂપને વિશે ક્યાંથી લીન થવાનો હતો? સ્વરૂપનો અનુભવ એ નથી તો સ્વરૂપમાં લીનતા ક્યાંથી કરવાનો હતો? એટલે કે છે કે પછી શું શીખી લેશે? કેમ કે હજુ જે પહેલું શીખવાનું છે તે તો શીખ્યો નથી. આટલી વાતમાં ઘણી વાત કરી દીધી છે. તો સમ્યક દર્શન પછી જ સાચી દીક્ષા હોય, સાચું મુનિપણું હોય, સાચું ચારિત્ર હોય. અહીંયા કહે છે કે પૂર્ણ જ્ઞાન પ્રકાશનો પુંજ એવો પ્રભુ આત્મા એક સમયમાં નિત્ય ધ્રુવ છે. ધ્રુવ છે, ત્રિકાળ ધ્રુવ છે. એક સમયમાં જુઓ તો પણ ત્રિકાળ ધ્રુવ જેવો છે તેવો છે, બીજા સમયે એવો છે, ત્રીજા સમયે પણ એવો છે. એક સમયમાં પૂર્ણ છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એવો ને એવો છે. પરિપૂર્ણ જ્ઞાન પ્રકાશ આનંદ આદિની તે પૂર્ણ મૂર્તિ છે. તો જેને તેની અંતરદ્રષ્ટિ થઈ નથી, તેનું સમ્યક દર્શન થયું નથી, તેને સ્વરૂપનું ધ્યાન મુનિદશા હોઈ શકે નહીં. પરંતુ એવા સ્વરૂપના ધ્યાનમાં
જેને લીનતા થઈ છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં જેને લીનતા થઈ છે, એટલે કે શુદ્ધ અને પૂર્ણ જ્ઞાન ઘન એવા ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્માને શોધીને તેમાં જે લીન થયો છે અને જેને નિર્વિકલ્પ વિદરાગી દશા પ્રગટ થઈ છે, તેને સાચું મુનિપણું હોય છે અને તેને સાચો તપસ્વી કહેવામાં આવે છે, અને એનું તપ એ સાચું તપ છે, એ સાચા તપનો કરનાર છે એમ કહેવાય. પૂર્ણ જ્ઞાન પ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને એમ વાત કરી છે ને, એ કોને વાત કરી છે? મુનિની વાત કરી છે, અને એ મુનિના તપની વાત કરી છે. સુખદેવ કહે છે કે ટૂંકી પણ ગજબ વાત છે. આગળ કહે છે કે એક સમયમાં ધ્રુવ ભગવાન આત્મા પૂર્ણ વસ્તુ છે અને તેનું ધ્યાન સમ્યક દ્રષ્ટિ કરે છે, પરંતુ મતિકૃત જ્ઞાનની પર્યાયનું પણ ધ્યાન તે કરે નહીં એમ કહે છે. કોનું ધ્યાન કરે છે? ધ્રુવનું ધ્યાન કરે છે. પણ જેનું ધ્યાન એ કરે છે, તો જે ધ્યાન કરે છે ત્યારે એને જે જ્ઞાન છે તો મતિશ્રુત જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાનની પર્યાય છે. તો એ મતિશ્રુત જ્ઞાનની પર્યાયનું પણ એ ધ્યાન કરે એમ નથી. ધ્યાન તો ધ્રુવનું જ કરે છે, પર્યાયનું એ ધ્યાન કરતો નથી. સમ્યક દ્રષ્ટિને પૂર્ણ સ્વરૂપને અવલંબે આનંદની દશા સહિત સમ્યક મતિ અને શ્રુત જ્ઞાન પ્રગટ્યા છે, એટલે કે નિર્મળ જે દશા થઈ છે તો એમાં પણ એ સમ્યક મતિ શ્રુત છે, સમ્યક મતિ શ્રુત છે, તો તેનું એ દશાનું એ પર્યાયનું એનું ધ્યાન હોય નહીં, એનું ધ્યાન નથી કરતા. કેમ કે પર્યાયનું ધ્યાન કરવા જતા તો વિકલ્પ ઉઠે છે, અને પર્યાયનું ધ્યાન થઈ શકતું પણ નથી, એકાગ્રતા થઈ શકતી નથી. જે વસ્તુ ક્ષણિક છે એનું ધ્યાન ક્યાંથી થાય? એક સમયની છે, પર્યાય એક સમયની છે, કે એનું ધ્યાન થતું નથી. માત્ર એનો વિકલ્પ હોય છે કે આ આવો આનંદ આવ્યો અથવા તો આવી નિર્મળ પર્યાય થઈ, તો વિકલ્પ થાય, પણ એનું ધ્યાન એકાગ્રતા ત્યાં થઈ શકતી નથી. કેમ કે એ પર્યાય જે નિર્મળ પરિણામ જે થયા એ તો એ એક સમયના, પછી બીજા સમય પણ એવા થયા, ત્રીજા સમય, એમ દરેક પર્યાય એક એક સમયની એવી થઈ, એનું ધ્યાન થતું નથી અને એનું ધ્યાન સમ્યક દ્રષ્ટિ કરતો પણ નથી. એનું એ લક્ષ્ય ત્યાં નથી. એનું લક્ષ્ય તો ધ્રુવ પર છે, પોતાની ત્રિકાળી ચીજ છે એની ઉપર એનું લક્ષ્ય છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિને પૂર્ણ સ્વરૂપને અવલંબે આનંદની દશા સહિત સમ્યક મતિ અને શ્રુત જ્ઞાન પ્રગટ્યા છે, તેનું એ ધ્યાન હોય નહીં એમ કહે છે. કેમ કે ધ્યાન તો પૂર્ણ જ્ઞાન પ્રકાશની મૂર્તિ નિત્ય આનંદ ધ્રુવ આત્માનું હોય છે અને તેમાં લીનતા હોય છે. તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિએ આવો આત્મા છે એમ શોધીને તેમાં દ્રષ્ટિ તો કરી હતી. ચોથા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો એણે આવો આત્મા છે એવો અનુભવ તો કર્યો, એટલું તો એણે કર્યું હતું, અને એ થતાં આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પણ અહીંયા તો એથી આગળ વધીને વાત કરી છે, એટલે કહે છે કે પણ હવે તેમાં નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે લીનતા કરે છે. પહેલા તો એવા આત્મામાં દ્રષ્ટિ કરી હતી, પણ હવે તેમાં નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે લીનતા કરે છે. આ મુનિ દશા છે, આ નિશ્ચયથી ચારિત્રની દશા છે, આ સાતમા ગુણસ્થાનની દશાની વાત કરી છે. કહે છે પણ હવે તેમાં નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે, નિર્વિકલ્પ ઉગ્ર પુરુષાર્થ વડે એટલે ધ્યાનની દશા છે અને પુરુષાર્થ ઉગ્ર છે, એકાગ્રતા વિશેષ છે, કોઈ વિકલ્પ તો છે જ નહીં, વિકલ્પ ઉઠતોય નથી, અને એમ એમાં જ એ લીનતા કરે છે. ઘણો સમય સુધી એમ ને એમ સ્વરૂપમાં લીનતા કરે છે, એ દરમિયાનમાં એક પણ વિકલ્પ ઉઠતો નથી, કોઈ શુભભાવ નથી, માત્ર શુદ્ધ ભાવે પોતે પરિણમી રહ્યા છે, આનંદમાં છે, અર્થાત શાંતિની ચારિત્રની વિતરાગતાની જાગૃતિ કરે છે. અને તેને સાચા સંત, સાચા મુનિ, સાચા તપના કરનાર તપસ્વી કહેવાય છે. આવું તપ છે, આવું મુનિપણ છે. ગુરુદેવ એક વાત કરે છે
કે મહિના મહિનાના બાહ્યથી ઉપવાસ કરે એટલે તપસ્વી થઈ ગયા એમ નથી. કેમ કે એ જે ખોરાકના રજકણો પૂતગળ છે એ બીજું પૂતગળ એવું શરીર એની સાથે સંયોગ પામવાના ન હતા તો એ નથી આવ્યા. એમાં આનો તો શુભ વિકલ્પ છે, આનો તો શુભ ભાવ છે કે ખોરાક લેવો નથી, એટલો શુભ ભાવ છે. એ શુભ ભાવ છે એ શુદ્ધ ભાવ નથી. શુભ ભાવ છે એ તો બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. એટલે મહિના મહિનાના બાહ્યમાં ઉપવાસ કરે એટલે પુણ્યનો બંધ પડે પણ નિજરા ન થાય. પરંતુ સત એવા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈને તેમાં લીન થવું તે સાચું તપ છે અને તે તપનો કરનાર સાચો તપસ્વી છે. આ સિવાય આવા ભાન વિના કોઈ ઉપવાસ આદિ કરે તો તે બધી લાંઘણ છે, તે ઉપવાસ નથી પણ અપવાસ છે. અપવાસ એટલે માઠો વાસ, કેમ કે રાગમાં અને પુણ્યની ક્રિયામાં તે વસ્યો છે. જો અપવાસ કહેવાનું કારણ સમજાવ્યું, કેમ કે એ રાગમાં રહ્યો છે, શુભ રાગમાં રહ્યો છે અને પુણ્યની ક્રિયામાં વસ્યો છે. પોતે બાહ્યમાં ઉપવાસ કરે છે એની સભાનતા છે, સ્વરૂપમાં તો જતો નથી. એટલે એ ક્યાં રહ્યો છે? શુભભાવમાં રહ્યો છે, શુભભાવમાં વસ્યો છે. શુભભાવમાં વસ્યો છે એટલે એનો અર્થ શું થયો? શુભભાવમાં વસ્યો છે એનો અર્થ શું થયો? એ ધર્મમાં નથી, એ મોક્ષ માર્ગમાં નથી. મોક્ષ માર્ગમાં તો એ જ છે કે જે સ્વરૂપમાં જાય છે તે મોક્ષ માર્ગમાં છે. મોક્ષ માર્ગ તો એટલો જ છે કે જેટલી સ્વરૂપને વિશે એકાગ્રતા છે એટલો મોક્ષ માર્ગ છે, અને સાથે રહેલો બાકીનો જે સ્વભાવ છે એ તો બંધનું જ કારણ છે. મુનિને પણ એમ છે, મુનિને સાતમા ગુણસ્થાને જેટલો શુદ્ધ ભાવ છે, સ્વરૂપને વિશે એકાગ્રતા છે એટલો ધર્મ છે, અને બારમા છઠ્ઠા ગુણસ્થાને છે જે સ્વભાવ છે, ભગવાનની સ્તુતિનો ભાવ હોય, પૂજાનો ભાવ હોય, કે શિષ્યને સમજાવવાનો ભાવ હોય, કે શાસ્ત્ર લખવાનો ભાવ હોય, કે એવો ઉપદેશનો ભાવ હોય, એવી કરુણા આવી હોય જીવો પ્રત્યે અને એવો ઉપદેશ આપે, પણ એ બધો શુભ ભાવ છે એ મુનિને પણ પુણ્યબંધનું કારણ થાય છે. એટલે ધર્મ કેટલો? જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ધર્મ થયો, એટલા જ નિર્મળ પરિણામ થયા, એટલી જ નિર્જરા થઈ. અને એમાં મુનિરાજ તો એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, એટલે એમને તો તપ છે, અને એ તપને નિર્જરાનું કારણ કહ્યું છે. કેમ કે એ વખતે બીજો કોઈ વિકલ્પ નથી અને ઘણી નિર્જરા થાય છે. જો નિર્જરા થાય છે તો પેલા જળ કર્મ જે છે એ ખરી જાય છે, એ કંઈ મુનિરાજના સ્વરૂપમાં રહેવાને કારણે ખરી જાય છે એમ નથી. જળ કારમણે રજકણો જે કર્મરૂપે બંધાયા હતા અને એની સમીપમાં જે છે એ તો પૂતગળ છે, એ તો પૂતગળ છે, અને એનું ખરી જવું એ એના પોતાના કારણે છે, પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે. તો મુનિરાજ શું કરે છે? મુનિરાજ જે કરે છે એ કયા કર્મની નિર્જરા કરે છે? તો ભાવકર્મની નિર્જરા કરે છે. મુનિરાજને નિર્જરા જે થાય છે તે ભાવકર્મની નિર્જરા થાય છે, અને ભાવકર્મની નિર્જરા થાય છે તો એ ભાવકર્મની નિજરાના નિમિત્તે દ્રવ્ય કર્મ જે છે એ ખરી જાય છે. આ વાત પંચાસ્તિકાયમાં ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે, બહુ સ્પષ્ટ રીતે સમજાવી છે. અહીંયા કહે છે કે પૂર્ણ આનંદઘન ભગવાન આત્મામાં દરબાર ભર્યો છે, તેના એક એક ગુણ પરિપૂર્ણ છે. આવા અનંત ગુણોનું પરિપૂર્ણપણું, અનંત ગુણોનું દરબારપણું તેમાં ભર્યું છે. અનંત ગુણો છે અને એ અનંત ગુણો પરિપૂર્ણ છે, એનું ભવન છે. તો એવા ત્રિકાળ રહેતા ગુણો અને એનું ભવન એવું પોતાનું સ્વરૂપ છે, એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરવાથી એને એનો અનુભવ થાય છે. પોતાના ગુણોના ભવનનો અનુભવ થાય છે, અનંત ગુણોનું પરિણામ એને અનુભવમાં આવે છે, અને એ નિર્મળ પરિણામ છે. એ નિર્વિકલ્પ દશામાં એવા પરિણામ થાય છે, એ ધ્યાનની દશા છે, એ જ ધ્યાનની દશા છે.
અહીંયા ગુરુદેવ કહે છે કે આવા અનંત ગુણોનું પરિપૂર્ણપણું એનામાં ભર્યું પડ્યું છે. જોકે અહીંયા તો સમુચ્ચય અભેદ લીધું છે, સમુચ્ચય અભેદ વાત લીધી છે, જ્ઞાનની જ વાત લીધી છે ને, એટલે સમુચ્ચય જ્ઞાન કહેતા એમાં બધા ગુણ આવી ગયા. વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે ને, અનંત ગુણ કાંઈ એક એક કરીને જુદા જુદા છે એવું તો નથી, એ બધા એક સાથે છે, અભેદપણે રહેલા છે. તો કે છે કે અહીંયા તો સમુચ્ચય અભેદ લીધું છે કે જ્ઞાન પ્રકાશવાળા આત્માનું. એટલે જ્ઞાન પ્રકાશવાળો આત્મા કયો, પણ એમાં સમજી લેવાનું કે એ અનંત ગુણ વાળો આત્મા એમ સમજી લેવાનું. જ્ઞાન પ્રકાશવાળા આત્માનું એમ કહ્યું છે, છતાં પણ તે જ્ઞાન પ્રકાશમાં પરિપૂર્ણ પ્રકાશવાળા અનંત ગુણો પડ્યા છે એ વાત એમાં આવી જાય છે, એ વાત ગર્ભિત છે. આવો તે આત્મા છે, પણ તે પર્યાય વાળો નથી, રાગ વાળો નથી, અને વ્યવહાર એષણાના વિકલ્પ વાળો પણ નથી એમ કહે છે. ધ્રુવની વાત છે, પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ જે છે એની વાત કરતા અહીંયા સમજાવે છે કે કેવો છે. કે છે કે પર્યાય વાળો નથી, રાગ વાળો પણ નથી, વ્યવહાર એષણાના વિકલ્પ વાળો પણ નથી. પૂર્ણ 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 આનંદ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, શ્રદ્ધા પ્રકાશ વગેરે આવી જે પૂર્ણ શક્તિઓ છે, એવા ગુણો છે, એ સતનું સત્વ છે. જે હોવાપણે છે એ સત, એટલે ગુણો, એનું સત્વ. દરેક ગુણ છે તો એની વિશિષ્ટતા છે ને. આનંદ ગુણ છે તો એ આનંદનો અનુભવ કરાવનાર છે. શાંતિનો ગુણ છે તો શાંતિનો અનુભવ કરાવનાર છે. જ્ઞાન ગુણ દ્વારા જ્ઞાન થાય છે, એટલે એ એનું સત્વ થયું. દરેક ગુણનું એ સત્વ. તો કે છે એવું સતનું સત્વ છે, સતનો સ્વભાવ છે, ને એ જ એનો સ્વભાવ છે, એવા આનંદ ગુણ રૂપ એનો સ્વભાવ છે. તો સતનો ત્રિકાળી ભાવ ગુણ છે, તેનાથી પરિપૂર્ણ વસ્તુ છે, અને તે પરિપૂર્ણ વસ્તુ સતનું જે ધ્યાન કરે છે અને તેમાં લીન થાય છે, તેને વિતરાગ દશા પ્રગટ થાય છે, તથા તેને સાચું તપ અને મુનિપણું કહેવામાં આવે છે. આવું મુનિપણું હોય છે. કુંકુંદાચાર્ય ભગવાન, શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાન આદિ બધા આચાર્ય હતા. જ્યારે આ ટીકા કરનાર શ્રી પદ્મકમલધારી દેવ એ ભાવલિંગી સંત છે, મુનિ છે, અને તેઓ પોતે કહે છે કે મુનિપણું આવું હોય. મુનિ સાચા સંત એને કહીએ કે જેની અંતરમાં, એટલે કે શુદ્ધ ઉપયોગમાં રમણતા છે. જેની અંતરમાં, એટલે શુદ્ધ ઉપયોગમાં રમણતા છે, અર્થાત જેને શુદ્ધ ઉપયોગ હોય તેને મુનિ કહીએ. જેને શુદ્ધ ઉપયોગ હોય તેને મુનિ કહીએ. પંચમહાવ્રતનો વિકલ્પ શુભ ઉપયોગ રૂપ હોવાથી મુનિપણું નથી, શુદ્ધ ઉપયોગ નથી. પંચમહાવ્રતનો વિકલ્પ છે તે શુભ ઉપયોગ છે, અને એવો શુભ ઉપયોગ હોવાથી એ નિશ્ચયથી મુનિપણું નથી. નિશ્ચયથી મુનિપણું તો શુદ્ધ ઉપયોગ રૂપ લીનતા છે, એ મુનિપણું છે. શુભ ઉપયોગ રૂપ જે પાંચ મહાવ્રતનો વિકલ્પ છે એ તો વ્યવહારમાં, એટલે શુભ ભાવમાં જાય છે. એટલે એ રીતે કહ્યું અહીંયા કે ધ્રુવમાં શુદ્ધ ઉપયોગની રમત જામી જાય તેને તપ કહીએ. ધ્રુવમાં શુદ્ધ ઉપયોગની રમત જામી જાય તેને તપ કહીએ, અને તે તપ કરનારને તપસ્વી કહીએ, મુનિ કહીએ, અને એ તપને મુનિપણું કહીએ. આવું મુનિપણું છે, આવા મુનિરાજ હોય છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે મુનિરાજ શાસ્ત્ર રચના વખતે તો વ્યવહારમાં હશે ને, હજી વ્યવહારના રશિયાને આ વાત જતી નથી. એટલે મુનિરાજ એમ કે સાતમા ગોસ્વામીની દશામાં ધ્યાનમાં હોય ત્યારે તો બરાબર સમજ્યા, પણ પછી આ શાસ્ત્રની રચના કરે છે ત્યારે તો બહારમાં છે ને, એમ કે તો ત્યારે તો એ વ્યવહારમાં હશે ને. તો એ વખતે એમની કેવી દશા હોય એનું વર્ણન અહીંયા ગુરુદેવ કરે છે. એ પ્રશ્નના જવાબમાં એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે શાસ્ત્ર રચના વખતે ભલે વ્યવહારનો, એટલે શુભરાગનો વિકલ્પ છે,
એવો કરુણાનો ભાવ પણ આવ્યો છે કે જીવોનું કલ્યાણ થાય, અને અંદરમાંથી એવો ભાવ આવ્યો છે તો શાસ્ત્રની રચના થાય છે. છતાં મુનિરાજ કહે છે કે તે વિકલ્પ વખતે પણ હું તો એવો ને એવો વિતરાગી છું. હું એટલે કોણ? મુનિરાજ હું કોને કહે છે? પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને, જે વિકરાગતાની મૂર્તિ છે, એને હું કહે છે. મુનિરાજ કહે છે કે તે વિકલ્પ આવ્યો છે, છતાં એ વખતે પણ હું તો એવો ને એવો વિતરાગી છું. શાસ્ત્ર લખવાનો વિકલ્પ છે તે પણ હું નથી, એટલે કે એ વિકલ્પ રૂપ હું નથી. વિકલ્પ કાંઈ મારું સ્વરૂપ નથી, વિકલ્પ જે છે તે મારું સ્વરૂપ નથી, હું તો તેના નિષેધમાં છું. એનો અર્થ શું થયો? કે વિકલ્પ વિનાનો હું તો છું, હું તો તેના નિષેધમાં છું, હું તો પૂર્ણ જ્ઞાન પ્રકાશમાં લીન છું. અર્થાંત મારી જ્ઞાનમાં લીનતા છે તે હું છું, હું જ્ઞાન સ્વરૂપ છું. પોતાને જ્ઞાન સ્વરૂપ પણ ક્યારેય જતું નથી, અનુભવ થયો છે સ્વાનુભૂતિ થયા પછીથી, સમ્યક દ્રષ્ટિને પણ પોતે જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા શુદ્ધ છે, એ વાત સહજ હોય છે. એને માટે કોઈ શબ્દોની જરૂર પડતી નથી, કોઈ યાદ કરવાની જરૂર પડતી નથી કે હું આ છું, એવું યાદ કરવું પડતું નથી. પોતે જે છે એ ભાવ સતત રહે છે. તિર્યંચને પણ થાય છે તો કઈ શબ્દો છે? શબ્દો નથી. સમ્યક દર્શન તિર્યંચમાં પણ થયું હોય તો એ એવું જ હોય, એ શબ્દો હોતા નથી. એટલે શબ્દ વિના પણ પોતે જેવા છે, પોતાનો જે ભાવ, પોતાનો જે સ્વભાવ છે કે કઈ વિસરાઈ જતો નથી, એ એમ જ છે. અને એ જે રીતે જ પોતે પરિણમે છે. જે ભાવ છે પોતાના આત્માનો, જ્ઞાન ભાવ છે તો જ્ઞાન ભાવે જ પરિણમે છે. એટલે શાસ્ત્ર લખવાનો વિકલ્પ છે તે પણ હું નથી, હું તો તેના નિષેધમાં છું, એટલે કે વિકલ્પના નિષેધમાં છું, એટલે કે વિકલ્પ મારું સ્વરૂપ જ નથી, હું તો પૂર્ણ જ્ઞાન પ્રકાશમાં લીન છું. અર્થાત મારી જ્ઞાનમાં લીનતા છે તે હું છું અને તે મુનિપણું છે. જ્યારે આ શાસ્ત્ર રચનાનો વિકલ્પ ઉઠ્યો છે તે કાંઈ મુનિપણું નથી, એ તો રાગ છે, શુભરાગ છે. વિતરાગ સર્વજ્ઞનો પંથ, અંદરમાંથી વિતરાગી દશાનો પ્રભાવ આવ્યો એટલે પછી આ રીતે વાત આવે ને. કહે છે કે જીન સ્વરૂપી પ્રભુ આત્મા પોતે જ છે. જીન સ્વરૂપી પ્રભુ આત્મા પોતે જ છે, વિતરાગ સ્વરૂપે જ ભગવાન આત્મા છે. આત્મા વિતરાગી ઘનમાં જે લીન થાય છે તેને શક્તિમાંથી વિતરાગતા વ્યક્ત પ્રગટ થાય છે, અને તે વિતરાગતા પ્રગટ થઈ તે તપ છે, મુનિપણું છે. જો કે સાથે શું વિકલ્પ હોય એમાં કોઈ પણ સમિતિનો વિકલ્પ હોય, અહીંયા એસણા સમિતિની વાત છે, એટલે કહે છે કે સાથે એસણા સમિતિનો વિકલ્પ હોય છે, છતાં તે વિકલ્પ કાંઈ મુનિપણું નથી. અહીંયા કહે છે કે આવો પૂર્ણ આનંદ પ્રભુ ભગવાન આત્મા છે, તેમાં જેમની શુદ્ધ ઉપયોગ રૂપ લીનતા જામી છે, એવા મુનિ ભલે તેમને છઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ હોય છે, સાતમે ગુણસ્થાને છે ત્યારે તો નિર્વિકલ્પ દશામાં છે, ધ્યાનમાં છે, સ્વરૂપને વિશે લીનતા કરે છે, પણ પાછા બહારમાં આવે છે તો છઠ્ઠા ગુણસ્થાને એમને વિકલ્પ હોય છે, છતાં પણ તે વખતે શુદ્ધ પરિણતિ અંદર જામેલી હોય છે. શુદ્ધ પરિણતિ અંદર જામેલી હોય છે. છઠ્ઠા ગુણસ્થાને સ્વવિકલ્પ દશામાં મુનિરાજની પરિણતિ શુદ્ધ છે. અહીંયા તો એમ કહે છે કે શુદ્ધ પરિણતિ અંદર જામેલી હોય છે. સમ્યક દ્રષ્ટિને પણ, ચોથા ગુણસ્થાનની દશાવાળાને પણ એક વખત અનુભવ થાય છે, પછી બીજી વખત પોતાના સ્વરૂપમાં જતા એને ઘણી વાર તો ઘણો સમય લાગે છે, ઘણા દિવસો ચાલ્યા જાય છે, તે છતાંય દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે, એની એવી જ પરિણતિ હોય છે. પણ અહીંયા તો મુનિરાજ છે જે દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં લીનતા કરે છે, તો એમની દશા તો અદ્ભુત છે. એટલે કહે છે કે
कि छठा गुणस्थाने विकल्प में होय छता पण ते वक्ते शुद्ध परिणति अंदर जामेली होय छे। तो एवा ते मुनि एवा मुनि ने विषय आ बात करी छे। शुं बात करी छे? एवा मुनि माटे कि एवा ए मुनि देदीप्यमान मुक्ति वारांगना ने प्राप्त करे छे। एवा मुनि मुक्ति ने लहे छे। एवा मुनि मुक्ति ने प्राप्त करे छे। पहला पूर्ण ज्ञान प्रकाश वालो आत्मा एम कहूं हतु एटले ए द्रव्य नी बात करी हती, ए आत्मा नी बात करी, पूर्ण ज्ञान प्रकाश वालो आत्मा। अने हवे मुनि पोतानी पर्याय में देदीप्यमान मुक्ति ने प्राप्त करे छे एम कहे छे, ए पर्याय नी बात करी। पण ए पर्याय नी बात करी तो जे पर्याय पूर्ण दशानी पर्याय प्रकट करवानी छे एनी अहीं बात करी। त्यारे कळसनी शुरुआत करी त्यारे तो शुं वात करी हती के पूर्ण ज्ञान प्रकाश वाला आत्मानुं ध्यान करीने, एटले ध्यान करवाथी शुरुआत हती। जे ध्यान करवा वाली पर्याय, जे स्वरूपने विषे लीनता करवा वाली पर्याय, एम लीनता करता 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 आगळ वधता ए स्वरूपमां स्थिरताने प्राप्त करी ले छे, एटले ए मुक्तिने पामे छे। એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને, કેવળ જ્ઞાન છે એટલું ભાવ મોક્ષની દશા છે, એ ભાવ મોક્ષની દશા છે। તો હવે તો અહીંયા એ પર્યાયની વાત કરી, મુનિ પોતાની પર્યાયમાં દેદીપ્યમાન મુક્તિને પ્રાપ્ત કરે છે એમ કહે છે, એ પર્યાયની વાત કરી। તો તે કહે છે, કહો સંતોના માર્ગ તો જુઓ, અજ્ઞાનીને સંતપણું તો પ્રગટ્યું નહીં, પરંતુ સંતપણું કેવું હોય તે પણ અજ્ઞાનીએ જાણ્યું નથી। કેવું સંતપણું હોય એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એ જાણ્યું નથી। અહીંયા તો માત્ર દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ નહીં, પરંતુ જેમને એવું પ્રગટ થયું છે એવા જ્ઞાનીના શબ્દો દ્વારા આપણે તો સમજી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ। ગુરુદેવને તો આ સહજ હતું, ગુરુદેવને તો સહજ હતું, એ તો પ્રવચન કરતા કરતા એ પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હતા। તમે ધ્યાનપૂર્વક જો ગુરુદેવના બધા પ્રવચનો સાંભળ્યા હોય તો તમને લાગે, એમાં ખાસ કરીને સમયસારના 19મી વખતના પ્રવચનો સાંભળો ત્યારે તમને એમ લાગે કે વારંવાર જાણે કે ગુરુદેવ તો પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય એવું લાગે। 18મી વખતના જે સમયસારના પ્રવચન છે એ ખૂબ સ્પષ્ટતા કરી છે, એમાં આગમની ઘણી બધી સ્પષ્ટતા, આગમમાંથી આખું અધ્યાત્મ સમજાવ્યું, એમાં ઘણી બધી ડિટેલ છે। 19મી વખતમાં પણ એ બધી વાત તો છે, પણ એમાં ગુરુદેવ જાણે કે એ વખતે પણ ઘણી વાર જાણે સ્વરૂપમાં ચાલ્યા જતા હોય એવું લાગે, બહુ ભાવવાય પ્રવચનો છે। એટલે એવા મહાપુરુષની વાણી દ્વારા આપણે તો આ સંતની વાતને સમજી રહ્યા છીએ, માત્ર દ્રવ્યશ્રુતનો અભ્યાસ એમની એમની જ વાણીને લઈને આપણે સમજી રહ્યા છીએ। આપણે કંઈ આપણી વાણી તો આમાં મૂકતા નથી, જે વાત એમણે કરી છે એ જ લઈએ છીએ, એટલે એનો જ વિસ્તાર કરીએ છીએ। અહીંયા કહે છે કે આનંદ દશાની પૂર્ણ પ્રાપ્તિ તે મુક્તિ છે, અને આવી તેની પરિણતિ રૂપી સ્ત્રી છે, એટલે એને મુક્તિ મુક્તિરૂપી સ્ત્રી કહી છે, તો તેને મુનિ પ્રાપ્ત કરે છે। અને પછી એમ કહે છે કે જેમ સ્ત્રી પતિને છોડે નહીં તેમ પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ પરિણતિ પણ એટલે મુક્તિ પણ દ્રવ્યને છોડશે નહીં। તો આ રીતે 86મો કળશ અહીંયા પૂરો થાય છે। હવે એના પછી કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 64 આવે છે, આદાન નિક્ષેપણ સમિતિની વાત 64મી ગાથામાં કરી છે। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। તો સુખદામ બોલીએ।